હવે આગળ વાત કરીએ તો સાબરકાંઠાની સાબરકાંઠા જિલ્લાના વડાલીમાં એક શિક્ષકે સારામાં વિશ્વ આખાને વર્ગખંડમાં સમાવી ગઈકાલે શિક્ષક દિન હતો જ્યારે શિક્ષક અને સમાજ માટે ગૌરવ લેવાનો દિવસ હતો 5 સપ્ટેમ્બરના રોજ ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મદિવસ છે જેમને તેની યાદમાં ભારતમાં શિક્ષક દિન તરીકે જાહેર કરવામાં આવે છે તે શિક્ષાના પ્રત્યે ખૂબ સમર્પિત હતા અને એક પ્રદ્યતા રાજનીય ભારતના રાષ્ટ્રપતિ અને ખાસ કરીને એક શિક્ષકના રૂપમાં ઓળખાય છે જ્યારે શિક્ષક એ વ્યક્તિ છે જે એક બગીચાને જુદા જુદા રંગરૂપના ફૂલોથી સજાવે છે જે વિદ્યાર્થીઓને કાંટારા માર્ગે પણ હસીને ચાલવા માટે પ્રોત્સાહિત કરે છે તેમને જીવવાનું કારણ સમજાવે છે શિક્ષક માટે બધા વિદ્યાર્થીઓ સમાન હોય છે ત્યારે સાબરકાંઠાના વડાલી શહેરના શિક્ષક એવા પ્રજાપતિ કમલેશભાઈ સંપટલાન જેઓ હાલ દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાની પ્રાથમિક શાળામાં છેલ્લા 5 વર્ષથી ફરજ બજાવે છે સામાજિક વિજ્ઞાન વિષયમાં રસ ધરાવતા આ શિક્ષકે પોતાની શાળાના વર્ગખંડમાં આખા વિશ્વના 190 દેશના રાષ્ટ્રધ્વજ ઇતિહાસ ક્રાંતિકારીઓના ફોટા વસ્તી ભાષા ચલણ રીત રિવાજ અને ભૌગોલિક પરિસ્થિતિનો આખો ચિતાર ચિત્રીને બાળકો જાતે પણ અભ્યાસ કરી શકે તે માટે કોર્નર બનાવી છે જ્યારે બાળકોને પણ અભ્યાસ કરવામાં ખૂબ જ ઉત્સાહ જોવા મળે છે જ્યારે આ શિક્ષકની બાળકો પ્રત્યે ભણવાની અનોખી રીત અને સ્વભાવના લીધે તેમના સમાજ તેમજ આખા વડાલી તાલુકામાં અને તેમની પ્રાથમિકમાં ગૌરવ વધાર્યું છે રૂમારી ZSTV વડાલી હું મૂળ સાબરકાંઠા જિલ્લાના વડાલીનો વતી છું ના ધરા સુધી ના રગત સુધી મારે જ પહોંચું છે બાળકના મન સુધી આ પંક્તિ અનુસારે હું મારા બાળકોને વિશ્વનું જ્ઞાન મળી રહે એટલા માટે મેં ઘણા બધા નવતર પ્રયોગો કર્યા છે મારા વિષયને હું રસપૂર્ણ બનાવવા માટે મારા વર્ગખંડની અંદર જ આખા વિશ્વનો નકશો બ્લેક બોર્ડ પર બનાવ્યો છે આ ઉપરાંત ભારતનો નકશો વિશ્વનો નકશો મહાન ક્રાંતિકારીઓ અને પ્રાચીન અવશેષો એ વર્ગખંડની અંદર જ મોજૂદ છે જેનાથી બાળકો જોવે છે અને આખા આપણા દેશના ઇતિહાસને પણ તે માહિતીગાર મેળવે છે રમતા રમતા પણ બાળકો આ TL જોઈને જ્ઞાન મેળવી શકે છે એવા પ્રયોગો મેં મારા શાળાની અંદર કર્યા છે આ ઉપરાંત બાળકોને સામાજિક વિજ્ઞાન વિષયમાં રસ પડે એટલા માટે રમત પ્રવૃત્તિ દ્વારા પણ હું શિક્ષણ આપી રહ્યો છું અને જેનાથી બાળકોને રમતા રમતા પણ જ્ઞાન મળે તે મારો એક પ્રયત્ન ચાલ્યો છે આ ઉપરાંત બાળક આપણા દેશનો સર્વશ્રેષ્ઠ નાગરિક બને તે રીતે હું આ સામાજિક વિજ્ઞાન વિષયને મારા બાળકના મન સુધી પહોંચવાનો એક મારો પ્રયત્ન છે જે જ્યાંથી મારો બાળક દેશનો એક સાચો નાગરિક બને એ રીતે હું જ્ઞાન આપવાનો પૂરેપૂરો પ્રયત્ન